गुरुवंदना मंच અને રાષ્ટ્રીય વંદના મંચ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય ધર્મ સભામાં 15000 થી વધુ ધર્મ ભક્તિઓ જનતા સાથે સંતો મહંતો ઉપસ્થિતિમાં રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ તે ભાવથી અરવલ્લી જિલ્લાના મહંતોએ ગાંધીનગરની ભવ્ય ધર્મ સભામાં હાજરી આપી। 1947 ના આઝાદી પછી રાજસત્તા આવી પણ ધર્મસત્તા ખોવાઈ ગઈ છે। રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ તે યુગોયુગથી ચાલી આવ્યું છે। તે માત્ર રાષ્ટ્રીય વંદના મંચના ડીજી વણજારા દ્વારા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ધર્મસભા યોજી હતી, ત્યારે ગાંધીનગરમાં આયોજિત ભવ્ય ધર્મસભામાં 1500થી વધુ ધર્મભક્તિ જનતા સાથે મહંતો સંતો ગાદીપતિઓ મહામંડેશ્વરો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ગુરુવંદના મંચના પ્રમુખ દીપક બાપુ, ઉપપ્રમુખ મહેશગીરી બાપુ અને મંત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ, માલપુરના ચેતનભાઈ શાસ્ત્રી સહિત સંતો મહંતો ગાદીપતિઓ મહામંડળેશ્વરો ગાંધીનગરમાં આયોજિત ધર્મસભામાં રાજસત્તા સાથે ધર્મસત્તા મેળવવા પ્રયાણ કરીને હાજરી આપીને હિન્દુ ધર્મનો જય જયકાર થાય અને સત્ય સનાતન ધર્મનો જય જયકાર તે ભાવેથી ધર્મસભામાં હાજરી આપી હતી। જય હિન્દ, જય ભારત, જય લગધણી, ઓમ નમો નારાયણ। હું મહેશગીરી મહારાજ દેવરાજ ધામથી, અમે જે જગ્યાએ અત્યારે રાજસત્તા ચાલી રહી છે એની સાથે ધર્મસત્તા મેળવવા માટે આજે ગાંધીનગર જઈ રહ્યા છીએ અને અમારી સાથે લગભગ ઓછામાં ઓછી 18 ગાડી છે અને બધા સાધુ સંતો આજે અમે જે અમારા પ્રમુખ સાહેબ દીપક બાપુ અને મંત્રીશ્રી શાસ્ત્રીજી વિષ્ણુપ્રસાદ અને બીજા અમારા શાસ્ત્રીજી માલપુરથી અને બીજા ઘણા બધા સંતો સાથે છે, હું અને મારા બધા સેવક વર્ગ આજે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ અને રાજસત્તા સાથે ધર્મસત્તા મળે અને ધર્મસત્તા હોવી જોઈએ એના માટે આજે એક મહાકુંભનું આયોજન છે અને એના માટે અમે જઈ રહ્યા છીએ। જય લગધણી, જય ગુરુ મહારાજ। જ્યારે આજના 1947ની દેશની આઝાદી પછી રાજ્યસત્તા આવી પણ ધર્મસત્તા ખોવાઈ ગઈ છે અને ધર્મસત્તા મેળવવા માટે થઈ અને આજ રોજ અરવલ્લી જિલ્લામાંથી અમારા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મહેશગીરી બાપુ, પ્રમુખશ્રી દીપક બાપુ અને જેવી રીતે મહેશગીરી બાપુએ વાત કરી એવી 18 ગાડીઓ સાથે સંતો મહંતોની સાથે મહામંડલેશ્વરો મહંતો ગાદીપતિઓ અને એવા જ અરવલ્લી જિલ્લાનું એવું મોટું દેવરાજ ધામથી ધનગીરી બાપુ પણ પહોંચી ગયા છે અને આ ગુજરાતની ધરામાં, આ ભારતની ધરામાં રામ રાજ્યની સાથે રામ રાજ્ય સ્થપાય જેવી રીતે રામ રાજ્ય કરતા હતા અને ગુરુ વશિષ્ઠ અનુશાસન કરતા હતા, ગાયોની સેવા થતી હતી, ભારતના અંદર ગાયોની સેવા થતી, ગાયોના કતલખાના એ સમયાંતરમાં નહોતા, એવું ફરીથી રામ રાજ્ય સ્થપાય, કતલખાના બંધ થાય, ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર થાય, હિન્દુ ધર્મના અંદર સત્ય સનાતન ધર્મનો જય જયકાર થાય એ જ ભાવ સાથે આજે દેશભરમાંથી ગુજરાતભરમાંથી 15000થી ઉપરાંત સાધુ સંતો મહામંડલેશ્વરો ગાદીપતિઓ સંતો મહંતોની વચ્ચે અને ગુરુવંદના મંચ સાથે સાથે રાષ્ટ્રમંદરા એક એક ગામમાંથી એક એક ગાડી એટલે 10-15 હજાર વ્યક્તિઓ આજ ઉપસ્થિત થવાના છે અને અધ્યક્ષ સ્થાને અમારા કનીરામ બાપુ વડવારાની જગ્યા અને એની સાથે ગુરુવંદના મંચના કનીરામ બાપુ અધ્યક્ષ સ્થાને અને ડીજી વંજારા રાષ્ટ્રવંદના મંદિરના અધ્યક્ષસ્થાને આ એક જબરદસ્ત મહાધર્મ સભા યોજાય છે। એની સાથે કરની સેનાના ચંદ્રશેખર રાવ સાહેબ પણ આજ કરની સેનાના અધ્યક્ષ પણ આજ ઉપસ્થિત છે એટલે હિન્દુ ધર્મનો જય જયકાર થાય, સત્ય સનાતન ધર્મનો જય જયકાર થાય એ જ ભાવ સાથે અરવલ્લી જિલ્લામાંથી મંત્રીશ્રી વિષ્ણુપ્રસાદ તથા અમારે ઉપપ્રમુખ શ્રી મહેશગીરી બાપુ એની સાથે અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે બધાને આ ગુરુવંદના મંચમાં રાષ્ટ્રવંદના મંચમાં જોડાવા માટે વિનંતી સાથે બધાને જય જયરામ, જય લગધણી। વેપુરા ઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી।